બનાસકાંઠા જિલ્લામાં 45 થી વધુ ઉંમરના લોકોને 98% વેક્સિનેશન સાથે બનાસકાંઠા પ્રથમ રહ્યું હોવાના દાવા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે બીકે ન્યૂઝ ચેનલે ભાબરના અબાસણા ગામે લોકોની મુલાકાત લીધી હતી. કોરોના મહામારીને ડામવા માટે સરકારે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી છે, જેમાં સૌપ્રથમ 45 થી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું આયોજન કર્યું હતું. છેલ્લા 2 મહિનાથી અંદર બનાસકાંઠા જિલ્લામાં પણ 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી હતી, જેથી ગુજરાતમાં 45 થી વધુ ઉંમરના લોકોને સૌથી વધુ રસી બનાસકાંઠા જિલ્લામાં અપાઈ અને 98% વેક્સિનેશન થતાં બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે તેની સામે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે તેઓએ આજે ગામડાઓની મુલાકાત લેતા મોટાભાગના ગામડાઓમાં 10 થી વધુ વેક્સિનેશન થયું નથી, તેવામાં સ્થાનિક અધિકારીઓએ વાહવાહી મેળવવા માટે સરકારને ખોટા આંકડાઓ દર્શાવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરે છે. માટે તંત્રએ લોકોને ગેરમાર્ગે દોરવાના બદલે અત્યારે રસી મળતી નથી તે એમ તેમ આયોજન કરવું જોઈએ તેમ સલાહ આપી હતી. ત્યારે બીકે ન્યૂઝ ચેનલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો અબાસણા ગામ પહોંચી હકીકત જાણવાનો પ્રયાસ કરતા 45 વર્ષથી વધુના 30 લોકોમાંથી 22 લોકોને રસી મળેલ નથી, જેનું લિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. આ બાબતે અબાસણા ગામના સરપંચના પતિએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 45 વર્ષથી વધુના 700 લોકો સામે 100 લોકોને જ પ્રથમ ડોઝ રસી અપાઈ હોવાનું જણાવ્યું હતું. છેલ્લા અઠવાડિયાથી તો રસી પણ આવી નથી અને આજરોજ 40 લોકોના રસીના ડોઝ આવતા 2 કલાકમાં જ રસીકરણ પૂરું થઈ ગયેલ તેવું જણાવેલ. અમારને સોય ગામની અંદર હું માનું ત્યાં સુધી મારા પોતાના ગામની અંદર 3400ની વસ્તી છે. નર્સના સંપર્ક સાધતા 600નું રજીસ્ટ્રેશન કરેલું છે, એની અંદર 45 થી ઉપરના ઉંમરને 50 જણને વેક્સિન આપેલી છે, બાકી 600નું રજીસ્ટ્રેશન કરેલું છે. સેમ પરિસ્થિતિ આ રીતે દરેક ગામોની અંદર છે, એટલે ભાભર તાલુકાની અંદર કુલ વસ્તીના 10% થી વધારે કોઈને વેક્સિન આપવામાં આવેલી નથી, આવું આ ઝીરો ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતા જાણવા મળેલું છે. આજે મારા ગામની અંદર રસીકરણની વાત કરીએ તો હજી 20% પણ રસીકરણ થયું નથી. સરકાર જે 2 દિવસ પહેલાં મેં પેપરમાં વાંચ્યું કે બનાસકાંઠા જિલ્લામાં 98% વેક્સિન 45 ટકાથી ઉપર ને આપી દીધી છે એ સાવ ખોટી છે. એ સાબિત મારા ગામની અંદર જે 700 થી 845 વર્ષની ઉપરના માણસો છે એમાં માંડ 100 જણાને પણ હજી વેક્સિન લીધી નથી. છેલ્લા અઠવાડિયાથી આજે 40 લોકોને વેક્સિનનો જથ્થો આવ્યો હતો અને હવે ક્યારે આવશે એ કોઈ ખબર નથી. શું નામ તમારું? મારું નામ ભેમાજી ડાયાજી. કયું ગામ? અબાસણા. તમે કોરોનાની રસી લીધી છે વેક્સિન? ના. કેમ? ખબર નથી, રસી ચેટણ આવી છે. હાલ નથી આપતા રસી? રસી તો હવે શેક નથી, કઈ ખબર નથી મને તો. આપે વેક્સિન લીધી છે કોરોનાની? ના, નહીં લીધી. સાકાર દેવાની છે પણ આવતી નહીં ને હાથમાં, કોઈ આવતું નહીં. આવે તો નહીં. કેટલા ટાઈમથી તમે જ્યાં રસી માટે ગયેલા છો? 2 વખત જ્યાં નહીં આવતી હાથમાં રસી વાળા. તો સાહેબ બેન કઈ રહે ખબર નહીં.